હેલો ફ્રેન્ડ્સ આજે આપણે યુનિટ ટુમાં અનફર્ગટેબલ વોલ્ટ ડિઝનીમાં આગળ અભ્યાસ કરીશું લાસ્ટ ટાઈમ આપણે જોયું કે રોય ડિઝની માટે વોલ્ટ ડિઝની કેવા હતા તો અવાસ્તવિક સપનાઓને પૂરા કરનાર વ્યક્તિ હતા તો ચાલો આગળ જોઈએ ધ એપલ ઓર્ચેડ એન્ડ વિપિંગ વિલોઝ હવે એપલ ઓર્ચેડ અને વિપિંગ વિલોઝ આ બંને એક પ્રકારના વૃક્ષ છે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ કેવા છે લીલાછમ અને ખૂબ જ સુંદર એટ અવર ઓલ્ડ ફાર્મ ક્યાં છે તો કે એટ અવર ઓલ્ડ ફાર્મ અવર એટલે અમારા તો કોના રોય અને વોલ્ટ ડિઝનીનું ફાર્મ હાઉસ છે ત્યાં ધ એપલ ઓર્ચેડ અને વિપિંગ વિલોસ નામના વૃક્ષ છે વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે તેમનું ફર્સ્ટ કાર્ટૂન ડ્રો કર્યું પહેલું કાર્ટૂન કઈ જગ્યાએ ડ્રો કર્યું તો તેમના ઓલ્ડ ફાર્મ હાઉસ ઉપર તમને અહીંયા એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વેર ડીડ વોલ્ટ મેક હિઝ ફર્સ્ટ કાર્ટૂન તો તમારે આન્સરમાં લખવાનું કે એટ હિઝ ઓલ્ડ ફાર્મ બરાબર આઈ રિકોલ મને યાદ છે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ કેવી રીતે વોલ્ટ અને હું સ્નગલ એટલે છુપાઈ જવું સાથે અમે બેડમાં કેવી રીતે છુપાઈ જતા એ મને યાદ છે એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ અને હોન્ટિંગ એટલે ડરાવનું વિસલ એટલે સિટી લોકોમોટિવ લોકોમોટિવ એટલે એક પ્રકારની જૂના જમાનાની ટ્રેન હોય ને એ તો અમે સાથે બેડમાં છુપાઈ જતા અને એટલે ડરાવની વિસલ ડરાવની સીટી અમે સાંભળતા તો કોની ડરાવની સિટી હતી તો લોકો જે રાત્રે પસાર થતી અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર અમારા અંકલ એટલે અમારા કાકા માઇક એન્જિનિયર હતા એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ અને તે એમની બ્લો એટલે વગાડવું તે તેમની વિસલ વગાડતા

એટલે કે વર્ષો પછી એન ઓલ્ડ ફેશન ટ્રેન જૂના જમાનાની ટ્રેન જે અહીંયા બતાવી છે ને એ આવી ટ્રેન હતી પહેલાં વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ્રેક્શન એટલે આકર્ષણ એટ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડમાં જૂના જમાનાની ટ્રેન એ પહેલું આકર્ષણ હતું ડિઝનીલેન્ડમાં ઘણું બધું બતાવ્યું છે પણ સૌથી પહેલું જો કંઈ આકર્ષિત થયું હોય તો આ ટ્રેન આવી ટ્રેનો હતી જૂના જમાનાની એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર એટલે કે જેટલું મને યાદ છે તેટલું વોલ્ટ વોર્સ ડ્રોઈંગ આ એક ઘટના યાદ કરે છે કે વોલ્ટ વોર્સ ડ્રોઈંગ એટલે કે વોલ્ટ પિક્ચર બનાવી રહ્યા હતા દોરી રહ્યા હતા ધ ફસ્ટ મની હી એવર વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ એણે કોઈ પહેલી વખત જો પૈસા કમાયા હોય પહેલી વખત જો એ રૂપિયા કમાયા હોય તો એ સેના દ્વારા હતા તો અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ પાડોશીના ઘોડાનું ચિત્ર એમણે બનાવ્યું અને એના દ્વારા એમને પૈસા મળ્યા ફોર વોઝ અ નિકલ નિકલ એટલે ફાઇવ સેન્ટ ફાઇવ સેન્ટનો એક સિક્કો આવે જેમ આપણે અહીંયા દસ રૂપિયાનો સિક્કો હોય ને એવી રીતે ત્યાં પહેલાં ડોલર હોય ડોલર પછી નિકલ આવે નિકલ એટલે પાંચ સેન્ટનો સિક્કો ત્યાં સેન્ટ વપરાય તો એ પાંચ સેન્ટ એટલે કે નિકલ એક નિકલ એ એમની પહેલી કમાણી હતી હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો શિકાગો એક શહેર છે અમેરિકાનું સિટી છે જ્યાં તેમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટર એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી કેન્સાસ પણ એક સિટી છે અમેરિકામાં અને પછી પહેલાં ત્યાં શિકાગોમાં અભ્યાસ કર્યો અને પછી તેમણે એક નાની કાર્ટૂન કંપની શરૂ કરી તો કઈ જગ્યાએ તો કેન્સાસ સિટીમાં વેર ડીડ વોલ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ કાર્ટુનિંગ કયા શહેરમાં કઈ જગ્યાએ ભણ્યા તો કે શિકાગો એન્ડ વેર ડીડ હી સ્ટાર્ટેડ હિઝ એનિમેટેડ કંપની તો કે કેન્સાર સિટીમાં સ્ટાર્ટ કરી દેટ ફ્લોપ્ટ કે જે નિષ્ફળ ગઈ હવે અહીંયા સમજજો કે એમણે કંપની સ્ટાર્ટ તો કરી દીધી કાર્ટૂનિંગ શીખ્યા પછી એમણે કંપની સ્ટાર્ટ પણ કરી પણ નિષ્ફળ ગઈ આ તેમની પહેલી નિષ્ફળતા હતી આઈ વોઝ ઇન લોસ એન્જલસ આ એટલે રોય મેં તમને અગાઉ કહ્યું હતું આઈ મી એટલે આ રોય ડિઝની એમના ભાઈ માટે લખે છે એટલે તમારે રોય ડિઝની સમજવાનું આઈ વોઝ ઇન લોસ એન્જલસ હું લોસ એન્જલસમાં આ પણ એક શહેર છે અમેરિકામાં હું ત્યાં હતો લોસ એન્જલસમાં વેન વોલ્ટ જસ્ટ ટ્વેન્ટી વન કે એ સમયમાં વોલ્ટની ઉંમર માત્ર એકવીસ હતી એકવીસ વર્ષ ડિસાઈડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ કે વોલ્ટે નક્કી કર્યું કે એ તેનું કિસ્મત હોલીવુડમાં અજમાવશે હવે હોલીવુડ જેમ આપણે અહીંયા બોલીવુડ છે ને એમ ત્યાં હોલીવુડ છે અમેરિકામાં તો વોલ્ટે એકવીસ વર્ષની ઉંમરમાં નક્કી કર્યું કે તે તેનું કિસ્મત ત્યાં હોલીવુડમાં અજમાવશે આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન હું તેને સ્ટેશને મળ્યો હી was carrying અ ચીપ સૂટકેસ તે એક સસ્તી સૂટકેસ લઈને હાથમાં લઈને આવ્યો હતો દેટ કન્ટેન ઓલ ઓફ હિસ બિલોંગિંગ્સ કે જેમાં તેની દરેક કે દરેક વસ્તુ હતી વી બોરોડ ફાઇવ હંડ્રેડ ડોલર હવે આ જે નિશાની છે ને એ ડોલરની છે બરાબર એ આ ડોલરની નિશાની છે વી બોરોડ બોરોડ એટલે ઊંચીનું લેવું ઊંચીના લેવા ફાઇવ હન્ડ્રેડ ડોલર પાંચસો ડોલર અમે ઊંછીના લીધા હતા કોની પાસેથી ફ્રોમ એન અંકલ અંકલ પાસેથી એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ પાંચસો ડોલર ઉછીના લઈને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી તો એનું નામ શું આપ્યું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ લેન્ડમાં એલિસ આવું એક એમણે શીર્ષક આપ્યું ઇટ વોઝ ટફ ગોઈંગ તે પણ અઘરી હતી મતલબ કે નિષ્ફળ જ રહી એ પણ વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન વોલ્ટ દરેકે દરેક પ્રકારનું એનિમેશન કરતા એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા અને મેં જૂના જમાનાના કેમેરાની શરૂઆત કરી ક્રેન્ક એટલે શરૂ કરું ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેસ એટલે કે એલિસ કાર્ટૂન ખાસું ચાલ્યું નહીં એ પણ ફ્લોપ જ રહ્યું સો વૉલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ એટલે ફરીથી વોલ્ટે નવી સિરીઝ બનાવી કોલ્ડ ઓસવર્લ્ડ ધ રેબિટ રેબેટ ઓસવર્લ્ડ એક સસલું આ એક પ્રકારનું એમણે ટાઇટલ આપ્યું જો અહીંયા કે કેટલી નિષ્ફળતાઓ એમને મળી હતી લાઈફમાં એમની કેન્સર સિટીમાં કાર્ટૂન કંપની ફ્લોપ ગઈ પછી એમણે એલિસ કાર્ટૂન સિરીઝ ચાલુ કરી એ પણ ફ્લોપ રહી ફરીથી એમણે બીજી નવેસરથી એમણે બનાવી ઓસવર્લ્ડ ધ રેબેટ ઓસવર્લ્ડ ડીડ બેટર ઓસવર્લ્ડે સારું કામ કર્યું એ પ્રસિદ્ધ થઈ બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર હવે એ સમયમાં ડિસ્ટ્રીબ્યુટરનો જમાનો હતો જેમ આપણે અત્યારે કંઈ પણ વસ્તુ બનાવીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પર મૂકી શકીએ પણ ત્યારે આટલી બધી સુવિધા નથી ત્યારે આટલી ટેકનોલોજી પણ નથી એટલે ત્યારે કંઈક તમારે બનાવવું હોય તો તેને મૂકવા માટે શું કરવું પડતું તો અમુક પ્રકારની કેસેટોમાં એને મૂકવું હવે એ કેસેટોમાં મૂકવા માટે તમારે ડિસ્ટ્રીબ્યુટરની જરૂર પડે તો વોલ્ટ એમના ન્યૂ યોર્કના ડિસ્ટ્રીબ્યુટર જોડે ગયા સેના માટે ફોર મની હવે પૈસા માટે ગયા બટ હી ઝેન ઇન ટ્રબલ ટ્રબલ એટલે મુસીબત પણ એ મુસીબતમાં ફસાયા વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક ખેડ આઈ આસ્ટ આઈ એટલે રોય રોય એ પૂછ્યું કેવા પ્રકારની ડીલ તું કરીને આવ્યો ત્યાં વી હેવન્ટ ગોટ અ ડીલ વોલ્ટ એડમિટેડ વોલ્ટે કબોલ્યું શું કબૂલ્યું કે અમે કોઈ પણ પ્રકારની ડીલ કરી નથી ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઈટ ઓસવર્લ્ડ હવે જોજો આ ફરીથી એક નિષ્ફળતા આવી કે ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું કોપીરાઈટ એટલે કે એના જેટલા પણ કોપીરાઈટ હતા સેના ઓસવર્લ્ડના ઓસવર્લ્ડ જે નવી સિરીઝ સ્ટાર્ટ કરી એના કોપીરાઈટ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ આ બધા જ ઓસવર્લ્ડના જેટલા કોપીરાઈટ હતા એ બધા ન્યૂ યોર્કના ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા એટલે આમની પાસેથી જે હક હતો એ ગયો સ્ટ્રેન્જલી એટલે કે આશ્ચર્ય રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ ડાઉન હાર્ટેડ એટલે ડિપ્રેસ થવું તૂટી જવું ભાંગી પડવું પણ આટલું થયા પછી પણ વર્લ્ડમાં જરા પણ એ ડિપ્રેશન કે એ પડી ભાંગવું એવું કશું જ એવા કોઈ પણ લક્ષણ દેખાયા નહોતા એવું નહોતું કે આટલી નિષ્ફળતા મળ્યા બાદ તેઓ હારી ગયા અને તરત જ તેઓ બોલ્યા વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થ્યુઝડ તે ઉત્સાહપૂર્વક એવું બોલ્યા કે આપણે નવી સિરીઝ બનાવીશું બીજો કોઈ વ્યક્તિ હોય તો આટલી બધી નિષ્ફળતા પછી ડાઉન હાર્ટ એટલે કે ડિપ્રેશનમાં જતો રહે પણ વોલ્ટ તરત જ બીજી સેકન્ડે એમણે એવું કહ્યું કે આપણે આપણી પોતાની સિરીઝ બનાવીશું ઇટ્સ અબાઉટ અ માઉસ કે જે માઉસ ઉપર હશે એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ એટલે કે આપણે આપણા કોપીરાઈટ આપણી પાસે રાખીશું અને પોતાનો હશે માઉસ એટલે કે આ પોતાની કંપની હશે આગળ જોઈએ ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી એટલે કે એના પછી જે બન્યું એ એક હિસ્ટ્રી છે એના પછી એક બન્યું એ એક અભૂતપૂર્વ ઘટના છે વોલ્ટ માઉસ મિકી એટલે કે વોલ્ટના માઉસે એનું જે નામ આપ્યું હતું તે મિકી હતું સેલિબ્રેટેડ હિસ ફોર્ટી બર્થડે ઇન નાઇન્ટીન સિક્સટી એટ તેને ચાલીસમો મો બર્થ ડે ઓગણીસો ને અડસઠમાં ઉજવ્યો એન્ડ અ હેપી ફોર્ટી ફોર્ટીથ ઇટ વોઝ અને તે ખૂબ જ ખુશ હતો અ ક્વાર્ટર ઓફ બિલિયન હવે બિલિયન એટલે સો કરોડ સો કરોડનો ચોથો ભાગ ક્વાર્ટર એટલે ચોથો ભાગ એટલે પચીસ કરોડ અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ એટલે કે પચીસ કરોડ લોકોએ સો જોયું અ ડિઝની મૂવી ઇન નાઇન્ટીન સિક્સટીએટ ઓગણીસો ને અડસઠમાં ડિઝની મૂવી જોયું પચીસ કરોડ લોકોએ હંડ્રેડ મિલિયન એટલે કે દસ કરોડ વોચ અ ડિઝની ટીવી શો જેમણે ડિઝની ટીવી શો જોયા નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝીન એટલે કે સો કરોડ લોકોએ ડિઝની બુક વાંચી એન્ડ ઓલમોસ્ટ ટેન મિલિયન એટલે કે એક કરોડ લોકો વિઝિટેડ ડિઝનીલેન્ડ લેન્ડ એક કરોડ લોકોએ ડિઝનીલેન્ડ અમેરિકામાં મુલાકાત લીધી એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે યુઝ ટુ એટલે ભૂતકાળની ટેવ દર્શાવવા યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ અને વોલ્ટ હંમેશા કહેતા કે આ રીતે બધું શરૂ થયું ક્યાં નિષ્ફળતા અને કેટલી બધી નિષ્ફળતા પછી કેવી રીતે એ સફળ થયા જસ્ટ તમે વિચાર તો કરો મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ મેચલેસ ઇમેજિનેશન મેચલેસ ઇમેજિનેશન એટલે અજોડ કલ્પનાશક્તિ કે જે કોઈ મેચલેસ એટલે બીજામાં ન હોય તેવી જ્યાં મેચ ન થઈ શકે તેવી જે વર્લ્ડના મગજમાં આવી એ પહેલી કોઈ સફળતાપૂર્વકની પ્રોડક્ટ હોય તે તે મિકી હતી કે જેના દ્વારા તે ફેમસ થયા એન્ડ એબિલિટી ટુ મેક હિસ ડ્રીમ્સ બીકમ રિયાલિટી અને એમનામાં આ મેચલેસ ઇમેજિનેશન તો હતી જ પણ એવી ક્ષમતા પણ હતી કે તેમના સપનાઓને તે વાસ્તવિકતામાં બદલી શકે હકીકતમાં બદલી શકે સપના તો દરેક વ્યક્તિ જોતા જ હોય પણ તેને હકીકતમાં કેવી રીતે પરિવર્તન કરવું તે આપણે વોલ્ટ ડિઝની જોડેથી શીખવું જોઈએ ઇટ વોઝ એન એબિલિટી એમની એવી એક ક્ષમતા હતી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન લાર્જ ઓર સ્મોલ નાના મોટા ગમે તેવા પ્રસંગ માટે તે તૈયાર રહેતા એમની એવી એક ક્ષમતા હતી વન્સ હવે જો અહીંયા એ સ્ટોરી કહે છે વન્સ વેન માય સન રોય એડવર્ડ રોય એડવર્ડ એટલે એ કોના સન રોય ડિઝનીના વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ મિઝલ્સ એટલે શીતળા શીતળાનો રોગ વોલ્ટ કેમ એટલે વોલ્ટ આવ્યા એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો હવે આ પિનોશિયો એક પ્રકારનું કેરેક્ટર છે પાત્ર છે એટલે વોલ્ટ ડિઝની રોય એડવર્ડ પાસે આવ્યા અને એને એક સ્ટોરી સંભળાવી પિનેશિયોની વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ કે એ એ સમયે વોલ્ટ ડિઝની પિનેશિયોનું પાત્ર બનાવી રહ્યા હતા એટલે કે ડિઝનીલેન્ડમાં એના ઉપર સ્ટોરી બનાવી રહ્યા હતા એ જ સ્ટોરી એણે રોય એડવર્ટને કીધી સ્ટોરી બની નથી વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ જ્યારે વોલ્ટે આ વાર્તા રોય એડવર્ટને કરી ત્યારે તેમણે કુશળતાપૂર્વકનું પરફોર્મન્સ આપ્યું વર્ચ્યુઅસ એટલે કુશળતાપૂર્વક હિઝ આઈસ રિવિટેડ હિઝ લિસનર એમની વાર્તા કહેવાની સ્ટાઇલ એટલી અદ્ભુત હતી કે તેઓ તેમના શ્રોતાને પકડી રાખતા જકડી રાખતા હિઝ મુસ્ટેજ ટ્વીટેડ એક્સપ્રેસિવ એટલે કે તેમની મૂછ મુસ્ટેજ એટલે મૂછ મૂછ પણ તેમની ટ્વીચ થતી હતી એવા એક્સપ્રેશન તે આપતા હતા જાણે કેરેક્ટરમાં એ એકદમ ઘૂસી ગયા હોય એ પાત્ર પોતે ભજવી રહ્યા હોય એવી રીતે વાર્તા કહેતા હિઝ આઈબ્રોસ રોઝ એન્ડ ફેલ એટલે કે તેમની આઈબ્રોસ પણ રોઝ એન્ડ ફેલ એટલે અપડાઉન ઉપર નીચે થતી એટલું એ કેરેક્ટરને એ એવી રીતે પ્રસ્તુત કરતા લોકોની સામે એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટર એટલે કે એક જાણે મ્યુઝિકલ કન્ડક્ટર હોય મ્યુઝિકના એ કન્ડક્ટર હોય એવી રીતે તેમના હાથ પણ કરતા એમના હાથનું પણ મૂવમેન્ટ એવી હતી એવી રીતે સ્ટોરી કરતા કે જાણે તમને રિયલ જ લાગે તમે એમાં એ ફીલ કરી શકો તમે એ પાત્રને અનુભવી શકો એવી રીતે સ્ટોરીનું વર્ણન કરતા યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટલે કે રોય એની આંખો પહોળી થઈ ગઈ એટ વૉલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરીટેલ ફેરીટેલ એટલે પરીઓની વાર્તા એટલે આ જે એમણે વાર્તા કરી વોલ્ટે એમનું ગ્રાફિકનું એટલે કે એમના એક્સપ્રેશન એમના હાવભાવ એટલા સુંદર અને એટલા અદ્ભુત હતા કે યંગ રોયની આંખો પોળી થઈ ગઈ તે એમાં ખોવાઈ ગયો તે વિચારવા લાગ્યો દેટ હી ફરગટ ઓલ અબાઉટ હિઝ મેઝલ્સ આ વાર્તામાં તે એટલો ઘૂસી ગયો એટલો એમાં ખોવાઈ ગયો કે તે એના શીતળાના રોગ વિશે ભૂલી ગયો તે ભૂલી ગયો કે મને કોઈ રોગ થયો છે લેટર એટલે કે પછી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર જ્યારે તેણે આ જે ગ્રાફિકનું પૂરેપૂરું પિક્ચર જોયું કોણે રોય એડવર્ડે ત્યારે એણે શું કહ્યું હી વોઝ સ્ટ્રેન્જલી ડિસપોઇન્ટેડ ડિસપોઇન્ટેડ એટલે નિરાશ થયું એ નિરાશ થયો ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ સેડ રોય ડિઝનીને રોય એડવર્ડ એટલે એના છોકરાએ એવું કહ્યું કે અંકલ વોલ્ટે જે સ્ટોરી કહી હતી એટલી એક્સાઇટિંગ આ સ્ટોરી નથી સ્ટોરી એક જ છે પણ અંકલ વોલ્ટે જે રીતે રજૂ કરી હતી તેટલો ઉત્સાહ આમાં જણાતો નથી એટલી મજા આમાં આવતી નથી તો બસ મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણીશું આ તમારું હોમવર્ક છે ક્વેશ્ચન્સ છે એના એક વાક્યમાં જવાબ લખવાના છે ત્રણ ક્વેશ્ચન્સ છે અને ત્યારબાદ અઘરા શબ્દો છે હાર્ડ વર્ડ્સ એ તમારે ત્રણ ત્રણ વખત લખવાના છે